પૈસો કદાચ તમારું પુણ્ય જોર મારતું હશે આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, અને પુણ્ય આ ભવ નહીં આવતા ભવ સુધી. હું છે ને તમને એક એવી ગલીમાં લઈ જાઉં છું ને, એ ગલીમાં ગયા પછી તમને ખુદને ખબર નહીં પડે તમે ક્યાં આવી ગયા છો. પૈસો વિઝિબલ છે અને તમે પૈસા ઉપર જ વધારે કોન્ફિડન્સ રાખો છો. જમી મોઢેથી ભલે તમે પુણ્ય બોલો છો, પરંતુ પુણ્ય ઉપર તમને પૈસા જેટલો ભરોસો નથી. પુણ્ય આવતા ભાવની અંદર પણ સાથે આવવાનું, આવવાનું કે નહીં આવવાનું, પુણ્ય પરલોકમાં સાથે આવશે. છે એવી કોઈ કુરિયર કંપની આ ભાવનો પૈસો આવતા ભાવમાં તમે જ્યાં જાઓ ત્યાં પહોંચાડે? બોલો ભાઈ. મારુતિ, અંજની, બોલો બોલો, બીજી કઈ છે? મહાવીર. હા ભાઈ, જૈન ધર્મનો મહાવીર. છે કોઈ કંપની? હવે માની લો કે આ ભાવના તમારા પૈસા આવતા ભાવમાં તમને પહોંચાડવા હોય કોઈ કંપની, તમે તમારા સંતાન માટે કેટલા મૂકીને જાઓ? જયેશભાઈ, કેટલા મૂકીને જાઓ? આ ઉંમરે હું કદાચ તમને કહું, જયેશભાઈ હવે બધા દોડા થઈ ગયા, મૂકી દો ને યાર, આ બધું ચલાવશો તમારા દીકરાઓ, આવી જાઓ તમે, હવે શાસનની અંદર જોડાઈ જાઓ. તમારે તો કેટલા બધા મહાત્માઓનો પરિચય છે, કેટલા બધા ટ્રસ્ટોના ટ્રસ્ટી, જો કામ કરો. સાહેબ, છોકરાઓનું જોવું પડશે ને, છોકરાના છોકરાએ થયા છે તો એને કંઈક આપવું તો પડશે ને. ઓકે. અને બીજા દિવસે તમે પાછા આવો ને હું કહું કે એક મારી પાસે કાલે કુરિયર વાળો આવ્યો હતો, મને કહે કે આપણને એવું જ્ઞાન છે કે આ ભાવના રૂપિયા આવતા ભાવમાં જ્યાં હો ત્યાં પહોંચાડી દે. હું તમને કહું કે હવે કેટલા પહોંચાડે? હવે એમાં પહોંચાડવાનું પૂછવાનું શું હોય સાહેબ? બધું આપણું છે તો આપણે જ લઈ જવાનું. પછી હું તમને કહું કે જયેશભાઈ, તમે તો કાલે એમ કહેતા ને દીકરા ને એમ, દીકરા ને દીકરા. અરે યાર સાહેબ, બધા પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે, ફોડી ખાય. પતી ગયો. ગઈકાલે દીકરાની કેર કરનારા આજે એમ કે કે બધા ભાગે, તો મારે એ જ કેવું છે કે ભગવાન પણ કે છે, વક્ત સે પહેલે ઓર નસીબ સે જ્યાદા ન કિસી કો મિલા હૈ ઓર ના કિસી કો મિલને. આ કોઈ પિક્ચર નો ડાયલોગ નથી, આ ભગવાન નો ડાયલોગ છે.